जय स्वामीनारायण। आत्म अभ्यासक्रम धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण 11 संयुक्त राष्ट्र एवं के यूएन। तो विद्यार्थी मित्रों, आज लेक्चर 32 नी अंदर आपणे संयुक्त राष्ट्रना अंगों विषय अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, संयुक्त राष्ट्रनो पहलो अंग જે સામાન્ય સભા જે આપણે લેક્ચર 31ની અંદર જોઈ ગયા હતા, હવે લેક્ચર 32ની અંદર સંયુક્ત રાષ્ટ્રનું બીજું અંગ સલામતી સમિતિ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો અંગ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, એ સલામતી સમિતિ યુનિયનનું સૌથી મહત્ત્વનું અંગ છે. તેની અંદર 15 સભ્યો છે, તેમાંથી યુએસએ, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન એ 5 કાયમી સભ્યો છે. બાકીના બિન કાયમી 10 સભ્યોને સામાન્ય સભા 2 વર્ષ માટે ચૂંટે છે, એટલે કે પસંદ કરે છે. વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિએ વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓને તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડાને આપણે મહામંત્રી તરીકે ઓળખાઈએ છીએ. તેમની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી જ સામાન્ય સભા કરે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામગીરી બજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી સલામતી સમિતિ. એની અંદર 5 કાયમી સભ્યોને એક ખાસ અને મહત્ત્વનો અધિકાર આપવામાં આવે છે. એ અધિકારને આપણે વીટો કહીએ છીએ. વીટો એટલે પાવર. તો સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યોના હકારાત્મક એટલે કે મંજૂરી માટે મત લેવાનો હોય છે. પરંતુ અહીંયા એવું હોતું નથી કે બહુમતી જ હોય. 5માંથી 1 પણ સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો આ નિર્ણય લઈ શકાતો નથી. સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રના નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરવાના અધિકારને આપણે નિષાધિકાર કે વીટો પાવર કહીએ છીએ. તો આવી રીતે 5 કાયમી સભ્યોને એક ખાસ પ્રકારનો અધિકાર આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રની વિવિધ એટલે કે અલગ અલગ સંસ્થાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિશ્વના લોકોના જીવનધોરણ ઊંચા લાવવા તેમજ તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય તેમજ લોકોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયત્નો કરવા એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્ત્વનું કાર્ય છે. આ ધ્યેયો સિદ્ધ કરવા યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનના નેજા હેઠળ અંકુશ હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરનારી ખાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સમક્ષ અહીંયા વિશિષ્ટ સંસ્થાઓ તમને જોવા મળે છે. એ સંસ્થાઓ યુએનની વિશેષ સંસ્થાનું નામ છે. એની અંદર પહેલું જે છે વિશ્વ આરોગ્ય સંગઠન, એનું ટૂંકું નામ છે WHO એટલે હુ. આ સંસ્થાનું વડુંમથક જીનીવામાં આવેલું છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે. બીજા નંબરનું જે છે યુનેસ્કો, એનું વડુંમથક પેરિસ આવેલું છે. દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક
वैज्ञानिक अने सांस्कृतिक क्षेत्रों में परस्पर सहकार साधो। तीजा नंबर की ये संस्था से ये आंतरराष्ट्रीय मजूर संगठन एट्ले कि ILO एनु वड़ु मथक जीनीवा में आवेलु छे, ज्यां आगर मालिकों द्वारा कामदारों शोषण न थाय तेमज कामदारों ने योग्य वेतन प्राप्त थाय ते माटेना प्रयत्न करवाना छे। चौथा नंबर की जे संस्था से यूनिसेफ एनु जे मुख्य वड़ु मथक न्यूयॉर्क में आवेलु छे। आ संस्था बाळकोना जीवन की गुणवत्ता सुधरे अने योग्य तेमज पोषणक्षम आहार प्राप्त थाय एवा बाळ कल्याणना कार्यक्रमों योजे छे। पांचमा नंबरनी जे फाओ एटले के खोराक अने कृषि संगठन एने जे वड़ु मथक रोम में आवेलुं छे। विश्वमां अन्ननुं उत्पादन वधे अने कृषिनो विकास थाय एवा प्रयासों करवा। अने छठी जे संस्था छे ए विश्व बैंक IBRD एनु वड़ु मथक छे वॉशिंग्टन DC। आ संस्थानुं कार्य विश्वयुद्ध दरमियान खोवार थयेला देशोना पुनर्निर्माण माटे धिराण, विकासशील देशोनो विकास तेमज महानगरोना प्रोजेक्ट माटे धिराण आपवुं એ વિશ્વ બેંક આ કાર્ય કરે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ વિશ્વ લેવલની આ સંસ્થાઓ છે। તેમજ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દરેક સંસ્થા કે દરેક રાષ્ટ્રના અલગ અલગ પ્રતીકો એવન કે લોગો અહીંયા તમને દર્શાવવામાં આવે છે। એ લોગો ઉપરથી આપણે કોઈપણ દેશ અથવા કોઈપણ સંસ્થાની માહિતી મેળવી શકીએ છીએ। તો આ જે છે એ પ્રતીકો તમારી નજર સમક્ષ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે અલગ અલગ પ્રતીકો તમને જોવા મળે છે। તો આવી રીતે તમે વિચારો તમારા ગામ, તાલુકા તેમજ જિલ્લાની વિશેષ સંસ્થાઓના પ્રતીક એટલે કે લોગો એકત્ર કરો અને એના વિશે માહિતી પ્રાપ્ત કરો। હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN ભારતનો સહકાર કેટલા પ્રમાણમાં છે। તો વિદ્યાર્થી મિત્રો ભારત દેશે યુનો મારફત જ પરદેશો સાથેના મતભેદોને ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે। સંયુક્ત રાષ્ટ્રોની શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે સક્રિય સહકાર આપ્યો છે। કોરિયાના યુદ્ધમાં ઘવાયેલ સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરની ટીમ મોકલી હતી। સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલી કટોકટી ઉકેલવામાં ભારતે સહાય કરેલી। સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે। તો ભારતીયોએ મહત્ત્વના હોદ્દાઓ ધારણ કરી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ દેશ વિદેશની પ્રજાને આપ્યો છે। ભારતે હંમેશા પંચશીલનો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કરેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ અને તે છે માનવીની ઉજ્જવળ આશા। વિશ્વના બધા જ રાષ્ટ્રો યુનોના સાથ અને સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય। આ માટે બધા રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે એ જરૂરી છે। આજે જો બધા રાષ્ટ્રો શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયાનો બચાવ થાય। આ રકમમાંથી વિશ્વના લોકોનું કલ્યાણ પણ થઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી જ એક એવો ગ્રહ છે
જ્યાં મનુષ્ય રહેવાનું છે. તેથી માનવીએ વિશ્વ એકે અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાને ઝંખવી જ રહી. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સંયુક્ત રાષ્ટ્ર કે યુએનની તમામ સંસ્થાઓને આપણે મદદ કરી અને વિશ્વની અંદર કાયમ માટે શાંતિ અને સલામતી સ્થપાઈ રહે એ જ આપણો મુખ્ય ધ્યેય છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત સ્પષ્ટપણે તમને જણાવી દઉં કે જે દેશની અંદર શાંતિ અને સલામતી હોય તે દેશનો રાષ્ટ્રીય વિકાસ ઝડપથી થાય છે. શાંતિ અને સલામતીથી જ દેશનો વિકાસ શક્ય છે એમાં કોઈ બેમત નથી. પરંતુ જ્યાં જ્યાં આગળ અંદર અંદર ઝઘડા વેરઝેર આ જ્યારે બધું અનુભવતું હોય ત્યારે બહારનો વ્યક્તિ અથવા આપણો દુશ્મન એનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. અંદર અંદર ઝઘડાને કારણે, વેરઝેરને કારણે, સંપ ન હોવાને કારણે આપણે એકતા રહેતી નથી અને આ એકતાનો આપણી આ એકતાનો બીજા લોકો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. એટલે ત્યાં શાંતિ અને સલામતી ન હોય ત્યાં કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ચેપ્ટર 11 અહીંયા પૂર્ણ થાય છે. મને રજા આપો, નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચર 12 વિશે અભ્યાસ કરવાનો છે. જય સ્વામિનારાયણ.